મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે રાત્રિ કર્ફ્યુ દરમિયાન રોકવા બાબતે બોલાચાલી થઈ હતી, જેથી ગત મોડી રાતે કોન્સ્ટેબલ સુનિતાએ પોલીસ નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. બંને વચ્ચે તેમજ પીઆઈ વચ્ચેની વાતચીત ઓડિયો પણ વાયરલ થયો છે, જેથી સુનિતાના સપોર્ટમાં સોશિયલ મીડિયા આવ્યું છે અને આ લેડી કોન્સ્ટેબલની ખુમારીને બિરદાવી હતી. મારે 10:30 વાગે ટાઈમ હતો ત્યારે 5 વ્યક્તિઓ વગર માસ્ક અહીંયા આવ્યા છે અને 9 વાગે પછી ગાડી કોઈની 10 વાગે પછી કર્ફ્યુ છે એટલે મોટી ગાડી લઈને લોકો આવ્યા છે. હવે એ લોકો ઉભા રાખીને ખાલી પૂછપરછ કરી, એનો વિડીયો છે બધી. સર શું કર્યું? કેટલા વાગ્યા થી? 10 વાગે થી સાહેબ. હા, કેટલા વાગ્યા આવ્યા તમે? એ લોકો કઈક 10:30 પછી કઈક હતા સાહેબ. અને આને કઈક કુમારભાઈ કાનાણી સાહેબ ના સુપુત્ર નો કોન્ટેક હશે, ફ્રેન્ડ હશે તો એમને અહીંયા બોલાવ્યા. તો સાહેબ જે ભાઈ, શું નામ ભાઈ તમારું? પ્રકાશભાઈ બી અહીંયા એમના ઘરે થી અહીંયા આવ્યા છે ગાડી લઈને. એમએલએ નું બોર્ડ મારેલું છે અને એ એમના ફાધર ની ગાડી લઈને આવ્યા છે. હું સાહેબ કે ભાઈ 9 વાગ્યા પછી, સોરી 10 વાગ્યા પછી કોઈ બી અહીંયાથી નીકળે, અવર જવર કરે, એ લોકોને નહીં જવા દેવાના. કોને કીધું? સાહેબ કર્ફ્યુ નું તો મતલબ એ જ છે ને સાહેબ. આપનો પોઈન્ટ ક્યાં છે? પોઈન્ટની ડ્યુટી શું છે? સર મારી પોઈન્ટ ની ડ્યુટી એવી છે કે ભાઈ આ વિસ્તારમાં કોઈ આવા જવાની દેવાનો, પ્લસ કે દાખલે આવા જવાની. મેં આપને ક્લિયર કટ કીધું હતું કે ડાયમંડ યુનિટ કોઈ ચાલુ ના હોવા જોઈએ, સાહેબ મેં તમને કીધું હતું. તો સર રાત્રે તો થોડી યુનિટ ચાલતા, એટલે મને એમ કે ભાઈ રાત્રે તો આવવાનો હશે. તમને થાય કેમ? મેં તમને ક્લિયર કટ ડ્યુટી સમજાવી ત્યાં. અને સામે વાળા અમને એમ કે તે કે તને 365 દિવસ અહીંયા ઉભી રાખીશ, તારી માં તારી બેન એટલે મારે સાહેબ સાંભળી લેવાનું. હવે તમને છે ને બંદોબસ્ત માંથી ફ્રી કરવામાં આવે છે, તમારે બંદોબસ્ત માં કામ નથી, તમે નીકળો જાઓ. જી સર, જી સર, જી સર. બંદોબસ્ત જાઓ. જી સર, જી સર. હા, ઓકે ઓકે સાહેબ, ઓકે સાહેબ.